गणेश महाराज की स्थापना करनार गजानंद भाई टेलरे जणाव्युं हतुं के अमे घणा वर्षोथी श्रीजीनी स्थापना करीए छीए, दर वर्षे गणपति ने बेसाड़ीए छीए अने अलग अलग थीम राखीए छीए। आ वखते मारो कॉन्सेप्ट आशाओ पूर्ण करता गणपतिनो छे। गत वर्षे लोकोए 20 बॉक्समां पोतानी 20 चिठ्ठीओ लखीने मूकी हती। घणा लोको गत वर्षे रही गया हता, जेने कारणे तेमनी मांग हती के आ जे कॉन्सेप्ट साथे फरी स्थापना करो, जेथी आ वखते पण अमे बॉक्स मूक्युं छे जेमां भाविको पोतानी इच्छाओ आशाओ अने अपेक्षाओ लखीने मूकी शके अने बापा तेमनी मनोकामना जरूर पूर्ण करशे। कारण के मारू घर ज्यारे नानू हतुं त्यारे पण हुं आयोजन करतो हतो, हवे घर मोटू थयुं छे त्यारे बापाने ज दयाथी फरी स्थापना થઈ છે। ગણપતિ સ્થાપના કરનાર શૈલી ગજાનંદ ટેલરે જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વખતે પણ અમે રંગે જંગે ઉજવણી કરી રહ્યા છીએ। 31મીથી 4 તારીખ સુધી લોકો ઘંટડી વગાડી ચિઠ્ઠીમાં પોતાનો મનોભાવ લખીને બાપા પાસે પોતાની માંગ રાખશે। આ વખતે અમે સાઉથના ગણપતિ લાવ્યા છીએ, 500 વર્ષ જૂના ગણપતિ દાદા લાવ્યા છીએ। બાપા સૌની મનોકામના પૂર્ણ કરશે તેવી અમને આશા છે અને લોકો મોટી સંખ્યામાં અમારા ઘરે દર્શન કરવા આવે અને અમારી થીમ જુએ તથા પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરે તે જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। શ્રીજીની સ્થાપના કરનાર ટેલર પરિવારના ઘરે 5 દિવસ સુધી સેવાકીય કાર્યો પણ કરવામાં આવશે। તેમાં વૃદ્ધો લોકો, દિવ્યાંગ બાળકો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવીને ભેટ પણ આપવામાં આવી હતી। આજે ટેલર ફેમિલીના ગણપતિના દાદાના દર્શન કરાવવા ચોરીયાસી વિધાનસભાના ધારાસભ્ય જંખનાબેન પટેલે દર્શન કરવા પહોંચ્યા હતા। તેમણે દાદાના દર્શન કરી અને ચિઠ્ઠીમાં વિશ લખી હતી। અને એની માન્યતા એ છે કે એનું રાઈટ સાઈડ હર વર્ષે ઇન્ક્રીઝ થાય છે। અમે એવી સેમ ટુ સેમ પ્રતિમા લાવ્યા છે, બહુ બધા ભક્ત આવીને દર્શન કરી ગયા છે। અમે એક નવો કન્સેપ્ટ લાવ્યા છે આ વખતે વિશિંગ બેલ ને વિશિંગ બોક્સનો। એ કન્સેપ્ટ અમારો લાસ્ટ યર હતો, બહુ બધા ભક્ત રહી ગયા હતા, હમણાં 200થી વધુ ઉપર ભક્ત આવ્યા છે, વિશિંગ કરીને ગયા છે, વિશિંગ બોક્સમાં ચિઠ્ઠી મૂકી ગયા છે। અમે હું આશા કરું છું અમે આ દર વર્ષે આ કન્સેપ્ટ રિપીટ કરીએ અને બધા ભક્તોની મનોકામના પૂરી થાય। આ બધી વિશિંગ ચિઠ્ઠી છે તે ગણપતિ બાપા સાથે અમે કાલે સવારે વિસર્જન કરશું। બધાની મનોકામના જે બધાએ લખી છે તે બધા બાપા સાથે અમે મોકલશું। બધા બાપા બધાની મનોકામના પૂરી કરે એવી મારી શુભેચ્છા છે।